હાલ કોરોના વાયરસને પગલે સમગ્ર ભારત દેશ લોકડાઉન છે. આજે 5 દિવસ લોકડાઉનના થઈ ગયા છે ત્યારે અનેક સેવા સંસ્થાઓ લોકો ભૂખ્યા ન રહે તે માટે ગરીબોને ભોજનની વ્યવસ્થામાં લાગી છે. જેને લઈને વધુ લોકો લોકડાઉનના જાહેરનામાનો ભંગ ન થાય તે હેતુ સાથે ડભોઈની બધી સંસ્થાઓને એક કરી એક સ્થળ ઉપરથી ભોજન બનાવી વિતરણ કરવાની સેવા મામલતદાર જે એન પટેલ નાયબ કલેક્ટર હિમાંશુ પરીખના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી છે. ડભોઈના છેલ્લા 5 દિવસથી લોકડાઉનને પગલે સ્થિતિ કંટ્રોલમાં આવી છે. આ લોકડાઉન અને લોકો ઘરોમાંથી બહાર ન નીકળે તે માટે તંત્ર સજ્જ થયું છે. પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. જ્યારે અનેક સેવાકીય સંસ્થાઓ લોકોને જમાડવા બહાર આવતી હોય, જાહેરનામાનો ભંગ ન થાય અને વધુમાં વધુ લોકો ઘરમાં જ રહે તે હેતુસર નાયબ કલેક્ટર હિમાંશુ પરીખ અને મામલતદાર જી એન પટેલના નેતૃત્વમાં આજે નગર આગેવાન અશ્વિનભાઈ પટેલ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના સલાહ સૂચનો સાથે ડભોઈની દરેક સેવાકીય સંસ્થાઓનું એકીકરણ કરવામાં આવ્યું હતું અને 25 જેટલા જ માણસોને સેવાકીય પ્રવૃત્તિ માટે અનુમતિ આપવામાં આવી હતી. નગરના અડવાણી હોલ ખાતે રોજેરોજ 1500 ઉપરાંત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યારે ડભોઈની અનેક સેવાકીય સંસ્થાઓ જેમાં યુથ ટુ ચેન્જના કૌશિક પંચાલ, નગર કોંગ્રેસના પાલિકા સભ્ય સુભાષ ભોજવાની, સંજય પંડિત, સમીર પટેલ, દીપક ભોજવાની, રાજુ ઠાકોર, નીતેશ પંચાલ, મહેશ દાજી, અજીતભાઈ સહિત હિન્દુ અને મુસ્લિમ યુવકોની ટીમ બનાવવામાં આવી છે. આ સાથે લોકડાઉન અને જાહેરનામાનો ભંગ ન થાય તે માટે જે તે વિસ્તારના સેવાભાવીઓનું પણ માન રાખી તેમના જ વિસ્તારમાં સેવા કરવા માટેની અનુમતિ આપવામાં આવી હતી. સમગ્ર દેશ ગુજરાત લોકડાઉન થયેલું છે. પ્રધાનમંત્રીના કહ્યા પ્રમાણે આપ સૌ કોઈ બહાર ના નીકળશો. અમે ગરીબોની સેવા માટે જોડાયેલા છે. તમે બહાર નીકળશો તો અમે બહાર સેવા નહીં કરી શકીએ. તમારે જો કોઈ સેવાની જરૂર હોય તો તમે અડવાણી હોલ પર આવીને એ તમે સેવા મોકલાવી શકો છો. બીજું કે આ સેવા માટે દરેક ધર્મના દરેક સંસ્થાઓ અહીંયા જોડાયેલી છે. જેઓ અહીંયા આગળથી ડભોઈની આજુબાજુ જે ઝૂંપડપટ્ટીમાં મજૂરિયાત વિસ્તારના લોકો છે એ લોકોને અમે અનાજ પહોંચાડીએ છીએ. પોલીસ તંત્રને કર્મચારીને પણ અમે અહીંયા આગળથી અનાજ જમવાનું પહોંચાડીએ છીએ. આ સેવા માટે અમને કલેક્ટર ઓફિસમાંથી, મામલતદાર કચેરીમાંથી, પોલીસ ખાતામાંથી બધી અમને સહકાર મળતો રહે છે. એમનો પણ અમે આભાર માનીએ છીએ. અને બને ત્યાં સુધી તમે ઘરમાં સેફ રહો, વગર કામના બહાર નીકળશો નહીં. જે લોકોની ચિંતા છે, જે લોકોને જમવાનું નથી મળતું એ લોકોને અમે અહીંયા આગળથી પહોંચાડીએ છીએ અને તમારી તરફથી અમને દાન મળે. અહીં અત્યારે રોજ 1000 માણસના ફૂડ પેકેટો બને છે. અત્યારે અમને સવાર સાંજ એમને અમને જમવાનું અહીંથી પહોંચાડીએ છીએ. આપણે બધા જ સેવા બહાર કરવા નીકળી જઈશું તો ડભોઈમાં અત્યારે 1500 થી 2000 માણસો બહાર નીકળી જાય છે. એવું ના કરશો. અહીંયા આગળ મામલતદાર સાહેબે, કલેક્ટર સાહેબે અમને પાસ આપેલા છે. વસ્તુઓ અને અનાજ અમને અહીં પહોંચાડો. અહીંથી અમે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. જેટલા ઓછા માણસો નીકળીશું એટલું આપણું ડભોઈ સુરક્ષિત રહેશે. ડભોઈને સુરક્ષિત રાખો, આપણો ગુજરાત સુરક્ષિત રહે, આપણો દેશ સુરક્ષિત રહેશે.